મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીમાં બસો કરોડથી વધુના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું નવસારીની લોકમાતા પૂર્ણા નદી થકી દરિયાઈ ભરતીને કારણે ખારાશ વધતી અટકાવવા કિનારાના ગામો દ્વારા વર્ષોથી નદી ઉપર ડાયડલ ડેમ બનાવવાની માંગ સંતોષાતા ગ્રામીણો સાથે નવસારીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ત્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાયડલ ડેમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે લોકમાતા પુણા નદીને કિનારે વસેલા નૌસારી અને તેની આસપાસના સત્તર ગામડાઓમાં શુદ્ધ પાણી મળી રહે એ માટે છેલ્લા વીસથી વધુ વર્ષોથી ટાઇડલ ડેમ બનાવવાની માંગ ઉઠી રહી હતી પરંતુ ડેમના સ્થળને લઈને વિસંગતતાઓ તેમજ કિનારાના ગામોમાં પાણીના ભરાવાની ચિંતા સૌથી ગ્રામીણો વિરોધ પણ કરી રહ્યા હતા ત્યારે નવસારીના સુધી જતા દરિયાઈ ખારા પાણીને રોકવા ત્રણ સ્થળો પર ટેકનિકલ તપાસ કરવા સાથે બજેટ અંગે પણ વિચારણા થઈ અને અંતે નવસારીમાં વેરાવળથી કસબા ગામ વચ્ચે અંદાજે ત્રણસો કરોડના ખર્ચે ટાઇડલ ડેમને તાત્કાલિક રૂપાણી સરકારે મંજૂરી આપી અને હાલની ભૂપેન્દ્ર પટેલની સરકારી ગ્રાન્ટ ફાળવતા નવસારીજનોનું વર્ષોનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડેમનું મુરત કર્યું છે ડેમ સાકાર થતા નવસારી શહેર સહિત સત્તર ગામોની પીવાના શુદ્ધ અને મીઠા પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે સાથે જ સત્તર ગામોમાં ખેતીમાં વધતી ખારાશ અટકશે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ